ભરૂચ એરિયા ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ઘરના રસોડામાં જ પરિવારજનો બહાર જતા આપઘાત કરી લે જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ કર્મીના આ આઘાતજનક પગલાથી પરિવાર સહિત પોલીસ મથક પણ આઘાતમાં પડી ગયું હતું. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું હતું. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પણ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તપાસ આગળ વધારી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં દાંડિયા બજાર ચોકી ઉપર હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ કાનાભાઈ પડિયા વધરા ફરજ બજાવતા હતા. તેઓ પત્ની અને બે બાળકો સાથે સોનેરી મહેલ પોલીસ લાઇનમાં આવેલ તેમના ક્વોર્ટરમાં રહેતા હતા. આજરોજ તેઓ પોતાના ક્વોર્ટરમાં આરામ કરતા હોય અને તેમની પત્ની બે બાળકીઓને લઈને કોઈ કામ અર્થે બજારમાં ગયા હતા. આ સમયે અશોકભાઈએ રસોડામાં પંખાના હુકમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું હતું. ત્યારબાદ તેમના પત્ની પોતાનું કામ પતાવી પરત ઘરે આવતા રૂમનો દરવાજો ખુલ્લો જોઈ રસોડામાં જોતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પીઆઈ વીયુ ગડરિયા અને પીએસઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક અશોકભાઈને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ આરંભી છે. જો કે અશોકભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણી શકાયું નથી, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અશોકભાઈ ગઈકાલે રથયાત્રાના બંદોબસ્તમાં પણ હાજર રહ્યા હતા. જો કે આજે તેમણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આમ એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર સહિત પોલીસ મથકમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.